કેમ છો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરમાં યુનિટ નંબર 5 ઇંગ્લિશ પ્લસ ભણ્યા હતા, ઓકે. તેમાં એક્ટિવિટી 1 આપણે કરી હતી, તેનું ટ્રાન્સલેશન કર્યું હતું, બી પણ કરી હતી, તેની સાથે સાથે આપણે સી પણ જોયું હતું. તેમાં શું હતું? એડવર્ટાઇઝમેન્ટ હતી, એડવર્ટાઇઝમેન્ટ જોઈ હતી અને તેના રિલેટેડ જેટલા પણ ડિફિકલ્ટ વર્ડ્સ હતા, અઘરા શબ્દો હતા, તે પણ આપણે જોઈ ગયા હતા. પછી આપણે નેક્સ્ટ જોયું હતું તેના રિલેટેડ ક્વેશ્ચન આન્સર શું, તેના રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન આન્સર હતા તે જોયા હતા. અને ધેન આફ્ટર વી કમ્પ્લીટ ધ એક્ટિવિટી નંબર 2. એક્ટિવિટી નંબર 2 તમે જોઈ હશે, ઓકે. એક્ટિવિટી નંબર 2માં આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું? ફર્સ્ટ ઓફ ઓલ ડિફિકલ્ટ વર્ડ્સ જોયા હતા, અઘરા શબ્દો જોયા હતા, ઓકે. તેને મેં બે પાર્ટમાં ડિવાઈડ કર્યા હતા, પાર્ટ 1 અને પાર્ટ 2, ઓકે. તો એ તમને ડિફિકલ્ટ વર્ડ્સ વાંચવાનું પણ કીધું હતું અને સાથે સાથે તમારી નોટબુકમાં એટલે કે 4 વખત લખવાનું પણ મેં આપ્યું હતું. તો મને આશા છે કે તમે કમ્પ્લીટ કર્યું હશે. અને આપણે લાસ્ટ તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 55 સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું, ઓકે. આપણું લાસ્ટ સેન્ટેન્સ, હિયર આર યોર સ્નેક્સ, હેવ ધેમ એન્ડ ટેલ મી હાઉ દે આર, અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું. તો મારી તમને એક વિનંતી છે કે આ જોવે પહેલાં ફરીથી પાર્ટ 1 અને પાર્ટ 2ના જેટલા પણ મેં તમને સ્પેલિંગો લખાવ્યા છે તે શાંતિથી રીડ કરી જાઓ, શાંતિથી વાંચી જાઓ અને પછી જ આપણે આગળ વધીએ. ચાલો આપણે નેક્સ્ટ જઈએ. પેજ નંબર 56 તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 56 ઉપર તમારે જોવાનું છે કે જે અત્યારે તમારી સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે. એમાં ફર્સ્ટ સેન્ટેન્સ, પહેલી લાઇન શું આપેલી છે? ડિલિશિયસ એઝ ઓલવેઝ. ડિલિશિયસ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ડિલિશિયસ? ડિલિશિયસનો અર્થ થાય છે સ્વાદિષ્ટ. એઝ ઓલવેઝ એટલે કે હંમેશની જેમ, હંમેશની જેમ સ્વાદિષ્ટ. બોથ સેડ, બંનેએ કહ્યું. આફ્ટર ટેસ્ટિંગ ધ સ્નેક્સ, સ્નેક્સ એટલે કે શું? નાસ્તો. આફ્ટર એટલે કે પછી, અને ટેસ્ટિંગ એટલે કે ચાખ્યા પછી, ઓકે. સ્વાદ માણ્યા પછી, સ્વાદ માણ્યા પછી કોનો સ્વાદ માણ્યા પછી? નાસ્તાનો. નાસ્તાનો સ્વાદ માણ્યા પછી બંનેએ કહ્યું, ડિલિશિયસ એઝ ઓલવેઝ, હંમેશની જેમ સ્વાદિષ્ટ. થેન્ક યુ માય ચિલ્ડ્રન, મારા બાળકો તમારો આભાર. ચિલ્ડ્રનનું ગુજરાતી શું થશે? બાળકો. એન્જોય ધ સ્નેક્સ, સ્નેક્સ એટલે કે નાસ્તો, ને એન્જોય એટલે કે માણો, નાસ્તાને માણો. આઈ રીડ ધ ન્યૂઝપેપર, હું સમાચાર પત્રક વાંચું છું. આઈ રીડ ધ ન્યૂઝપેપરનું ગુજરાતી શું થશે? હું સમાચાર પત્રક વાંચું છું. મનુભાઈ રીડ્સ ધ ન્યૂઝપેપર, બ્રેકેટમાં આપેલું છે. મનુભાઈ સમાચાર પત્રક વાંચે છે, મનુભાઈ રીડ્સ ધ ન્યૂઝપેપર, મનુભાઈ સમાચાર પત્રક વાંચે છે. હે બોયસ, કેમ છો છોકરાઓ? હિયર ઇઝ સમ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ, ઓકે. ઇન્ટરેસ્ટિંગ એટલે કે શું? રસપ્રદ. ન્યૂઝ એટલે કે શું? સમાચાર. અહીં તમારા માટે કેટલાક રસપ્રદ સમાચારો છે. કોણ કહે છે? સેડ મનુભાઈ. મનુભાઈ કહ્યું. વોટ ઇઝ ઇટ, તે શું છે? એક પ્રશ્ન પૂછે છે. કોણ પૂછે છે? ધનુષ આસ્કડ. આસ્કડનું ગુજરાતી થશે પૂછે. પૂછ્યું, ધનુષે પૂછ્યું. શું પૂછ્યું? વોટ ઇઝ ઇટ, તે શું છે? રીડ ઇટ યોર સેલ્ફ, રીડ એટલે કે વાંચો, યોર સેલ્ફ એટલે કે તમારી જાતું, તમારી જાતે, તેને તમારી જાતે વાંચો. રિપ્લાયડ મનુભાઈ, મનુભાઈએ પ્રત્યુત્તર આપ્યો અથવા તો મનુભાઈએ જવાબ આપ્યો, ઓકે. તમારી જાતે વાંચો. બોથ રીડ એન એડવર્ટાઇઝમેન્ટ, બોથ એટલે કે બંને, રીડ એટલે કે વાંચે છે, એન એડવર્ટાઇઝમેન્ટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એડવર્ટાઇઝમેન્ટ? એડવર્ટાઇઝમેન્ટ એટલે કે શું? જાહેરાત. બંને જાહેરાત વાંચે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને સ્ક્રીન ઉપર યલો કલરમાં એક જાહેરાત દેખાય છે, ઓકે. ચાલો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. યંગ વર્લ્ડ, યુવાન વિશ્વ, ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ કોમ્પિટિશન. તો વિદ્યાર્થી મિત્રો, એડવર્ટાઇઝમેન્ટ જોઈને આપણને બેઝિક ખ્યાલ આવે છે કે આ જે એડવર્ટાઇઝમેન્ટ છે પેઇન્ટિંગ કોમ્પિટિશનની છે, ઓકે. પેઇન્ટિંગ કોમ્પિટિશન એટલે કે ચિત્ર સ્પર્ધા, પેઇન્ટિંગ એટલે કે ચિત્ર, કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા, ઓકે. ઓન ધ સ્પોટ એટલે કે સ્થળ પર જ. હવે તમને અવતરણ ચિહ્નમાં, ઇન્વર્ટેડ કોમામાં શું લખ્યું છે? મેજિક ઓફ હેન્ડ્સ, હાથનો જાદુ. મેજિક ઓફ હેન્ડ્સનું ગુજરાતી શું થશે? હાથનો જાદુ. ફોર શું લખ્યું છે? 6 to 8 સ્ટાન્ડર્ડ. ફોર 6 to 8 સ્ટાન્ડર્ડ. વિદ્યાર્થી મિત્રો, તમને એક્ટિવિટી 2 શરૂ કરીએ પહેલાં મેં તમને રોમન અંક
આને શું કહેવાય? રોમન નંબર્સ કહેવાય. રોમન અંક વિશે તમને બેઝિક સમજ, પાયાની સમજ આપી હતી. ઓકે, તો આપણે સિક્સ કોને કહીએ છીએ? વી અને આઈ. અને એટ, વી પછી ત્રણ વાર આઈ લખેલો હશે તેને આપણે એટ કહીશું રોમનમાં. તો અહીંયા તમને એ જ વસ્તુ આપેલી છે. ઓકે, ફોર સિક્સ ટુ એટ સ્ટાન્ડર્ડ, ધોરણ છ થી આઠ માટે. કમ એટલે કે આવો, પેન્ટ એટલે કે રંગો, યોર ઓન કલરફુલ વર્લ્ડ, યોર ઓન એટલે કે તમારું પોતાનું, કલરફુલ એટલે કે રંગબેરંગી, અને વર્લ્ડ એટલે કે વિશ્વને. આવો અને તમારા પોતાના રંગબેરંગી વિશ્વને રંગ કરો. ઓકે, હવે અહીંયા શું લખ્યું છે? ડેટ, ડેટ એટલે તારીખ, જોન, જોન એટલે કે શું? વિસ્તાર. અને પ્લેસ એટલે કે શું? સ્થળ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચાર ડેટ આપવામાં આવેલી છે એક ટેબલમાં. ઝોન એટલે કે અલગ અલગ વિસ્તાર આપવામાં આવ્યા છે. સાઉથ, નોર્થ, મિડલ, વેસ્ટ. સાઉથ એટલે કે દક્ષિણ, નોર્થ એટલે કે શું? ઉત્તર, મિડલ એટલે કે મધ્ય, અને વેસ્ટ એટલે કે શું? પશ્ચિમ. અને વિદ્યાર્થી મિત્રો, પૂર્વને શું કહેવાય અંગ્રેજીમાં? ઈસ્ટ કહેવાશે. ઓકે, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ ડાયરેક્શન. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, તો ઈસ્ટને ગુજરાતીમાં શું કહેવાશે? પૂર્વ કહેવાશે. હવે પ્લેસ આપ્યા છે, શું આપ્યું છે? સુરત, સરસ્વતી વિદ્યાલય. ચલો, આ કોમ્પિટિશન જે ઓન ધ સ્પોટ પેન્ટિંગ કોમ્પિટિશન છે, કઈ તારીખે કયા ઝોનમાં કયા સ્થળે યોજાવાની છે અને કઈ વિદ્યાલયમાં યોજાવાની છે તેનું એક શું આપેલું છે? ટેબલ કોષ્ટક તમને આપેલું છે. 16 માર્ચે સુરત સરસ્વતી વિદ્યાલયમાં યોજાશે, 22 માર્ચે પાટણ સર્વોદય વિદ્યાલયમાં યોજાશે, 29 માર્ચે અમદાવાદ સ્મૃતિ વિદ્યાલયમાં ઓર્ગેનાઇઝ થશે, 4 એપ્રિલે રાજકોટ માધુર્ય વિદ્યાલયમાં ઓર્ગેનાઇઝ થશે. અને તેનો ટાઈમ પણ તમને અહીંયા શો કરવામાં આવ્યો છે, 10 AM to 1 PM. ઓકે, 10 વાગ્યાથી લઈને સવારના બપોરના 1 વાગ્યા સુધી. થીમ એટલે કે શું? વિદ્યાર્થીઓ, વિષય. હવે તમે જે પેઇન્ટિંગ કરો છો તે શાના રિલેટેડ, કયા વિષય ઉપર તમારે પેઇન્ટિંગ કરવાની છે? સેવ એન્વાયરમેન્ટ. અને શું રીડ થશે? એન્વાયરમેન્ટ. આનું ગુજરાતી થશે પર્યાવરણ, અને આનું ઉચ્ચારણ શું થશે? એન્વાયરમેન્ટ. સેવ એટલે કે બચાવો, પર્યાવરણ બચાવો, સેવ વોટર, પાણી બચાવો. સેવ એટલે કે શું? બચાવો. હવે નીચે રેડ કલરમાં તમને લખેલું છે એટ્રેક્ટિવ પ્રાઇઝિસ. વિદ્યાર્થી મિત્રો, પ્રાઇઝિસ એટલે કે ઇનામો, એટ્રેક્ટિવ એટલે કે આકર્ષક, ટુ બી વોન, જીતનારને, જીતનારને આકર્ષક ઇનામો આપવામાં છે. તો કયા ઇનામો છે? ફર્સ્ટ પ્રાઇઝ જે પ્રથમ ઇનામ છે તે શું છે? 1 week એનિમેશન વર્કશોપ, 1 અઠવાડિયાની એનિમેશન વર્કશોપ છે વિથ ધ આર્ટિસ્ટ કનક પટેલ. આર્ટિસ્ટ એટલે કે કલાકાર, કલાકાર કનક પટેલ સાથેની એનિમેશન વર્કશોપ 1 અઠવાડિયા માટેની. કોના માટે? ફર્સ્ટ પ્રાઇઝ જે પહેલું ઇનામ જીતે તેને, સેકન્ડ પ્રાઇઝ બીજું ઇનામ જીતે એના માટે, 3 week વર્કશોપ વિથ ધ આર્ટિસ્ટ આરતી નરેન. 3 અઠવાડિયાની વર્કશોપ છે કયા કલાકાર સાથેની? આરતી નરેન સાથેની. થર્ડ પ્રાઇઝ જીતે એને શું છે? 1 day ટ્રેકિંગ કેમ્પ છે. ઓકે, 1 દિવસનો ટ્રેકિંગ કેમ્પ છે. ટ્રેકિંગ એટલે શું? પર્વતારોહણ, પર્વતનું ચઢાણ. 100 કોન્સોલેશન પ્રાઇઝિસ. વિદ્યાર્થી મિત્રો, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધી કોન્સોલેશન? કોન્સોલેશન તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે. કોન્સોલેશનનો મતલબ થાય છે આશ્વાસન ઇનામ. ઓકે, એન એસલ વિથ 5 બ્રશીસ. એસલ એટલે કે શું? આપણે આપણું પાટિયું, એક પ્રકારનું એવું પાટિયું આવે છે કે જેની પર આપણે શું કરી શકીએ? ચિત્ર દોરી શકીએ છીએ. ડ્રોઈંગ શીટ મૂકીને, ડ્રોઈંગ શીટ મૂકીને આપણે જેની પર ચિત્ર દોરી શકીએ છીએ, મોટા પાટિયાને ઇંગ્લિશમાં શું કહેવાય? એસલ કહેવાશે. વિથ 5 બ્રશીસ, અને એની સાથે સાથે 5 બ્રશો આપવામાં આવે છે. હવે બીજું શું આપવામાં આવશે બધાને? અ 3D સર્ટિફિકેટ ફોર ઓલ. સર્ટિફિકેટ લખ્યું છે, સર્ટિફિકેટનું ગુજરાતી થશે પ્રમાણપત્ર. ફોર એન્ટ્રી ફોર્મ લોગ ઓન. હવે તમારે એન્ટ્રી ફોર્મ એટલે કે પ્રવેશ ફોર્મ તમારે મેળવવું હોય તો તમારે સામાં લોગ ઓન કરવું પડશે ઇન્ટરનેટ પર, જેને વેબસાઇટ આપેલી છે અહીંયા, www.youngworld.org પર થઈને તમારે શું કરવું પડશે? એન્ટ્રી ફોર્મને ભરવાનું રહેશે. અને અહીંયા એ લોકોનું એક સુવિચાર આપ્યું છે, એક થીમ આપેલી છે, કમ કલર યોર ઇમેજિનેશન. આવો અને તમારી કલ્પનાને રંગ પૂરો. ઇમેજિનેશન એટલે કે કલ્પના, યોર એટલે કે તમારીને, કલર એટલે કે રંગ ભરો. આવો અને તમારી કલ્પનાને રંગ ભરો. એ આ કોમ્પિટિશન જે કઈ છે યંગ વર્લ્ડવાળાએ ઓર્ગેનાઇઝ કરી છે તેનું શું છે? મેઇન ટેગલાઇન છે. તો ચાલો નીચેના વાંચી જઈએ. લેટ્સ કમ્પ્લીટ ધ લાસ્ટ પોર્શન ઓફ ધીસ ચેપ્ટર. વાવ, સરસ. ધીસ ઇઝ એન એટ્રેક્ટિવ ઇવેન્ટ. આ એક એટ્રેક્ટિવ ઇવેન્ટ છે. એટ્રેક્ટિવ એટલે કે આકર્ષણ. એટ્રેક્ટિવ એટલે શું? આકર્ષક. ને ઇવેન્ટ એટલે કે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇવેન્ટ? ઇવેન્ટ એટલે કે, ચલો બોલો વિદ્યાર્થીઓ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇવેન્ટ? આ એક આકર્ષક ઇવેન્ટ છે, સ્પર્ધા છે. ધનુષ
विल यू पार्टिसिपेट, शू तू तेमा पार्टिसिपेट करशे, वॉट इज द मीनिंग ऑफ पार्टिसिपेट, पार्टिसिपेट एटले भाग लेशे, शू तू तेमा भाग लेशे, सरस, आ एक आकर्षक स्पर्धा छे, धनुष तू तेमा भाग लेशे, राघव आस्क्ड, राघवे पूछ्यू, श्योर, चौक्कस, वॉट अबाउट यू, तू तारा विषे शू, धनुष सेड, धनुषे कह्यू, चौक्कस, हवे तारा विषे शू, आई शेल ऑल्सो पार्टिसिपेट, हूँ पण तेमा भाग लईश, शेल सानू निरूपण करे छे, शू दर्शावे छे, भविष्यकाळ दर्शावे छे, हूँ पण तेमा भाग लईश, राघव सेड, राघवे कह्यू। ओके विद्यार्थी मित्रों, तो अहीं आपणे शू पूर्ण थाय छे, तमारू चेप्टर नंबर 5 पूर्ण थाय छे। तो विद्यार्थी मित्रों, आजना होमवर्क में तमारे शू करवानू रहेशे, तमने जेटला पण स्पेलिंग कराव्या छे तेनू वांचन करवानू रहेशे, शू करवानू रहेशे, वांचन करवानू रहेशे। अने आजे आपणे पाठ चलाव्यो छे एक्टिविटी नंबर 2 नो डायलॉग विथिन अ डायलॉग, ते तमारे शांतिथी शू करवानू छे, मोटा अवाजे बोलवानू छे, ओके, विथ लाउड वॉइस તમારે શું કરવાનું છે, બોલવાનું છે, બોલીને રીડ કરવાનું છે। આપણે પણ ઇંગ્લિશ રીડ કરવાની પ્રેક્ટિસ કરવાની છે, ઓકે, ડે બાય ડે આપણામાં ઇંગ્લિશમાં ઇમ્પ્રુવમેન્ટ આવવું ખૂબ જ જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના હોમવર્કમાં શું રહેશે, જેટલા પણ પાર્ટ 1 અને પાર્ટ 2 ના સ્પેલિંગો છે તેનું વાંચન કરવાનું રહેશે, અને સાથોસાથ એક્ટિવિટી 2 કે જે પાઠ છે આપણે લેશન ચલાવ્યું છે તેનું પણ વાંચન કરવાનું રહેશે। હેવ અ ગુડ ડે।